ચાલો વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 9.1 જોયો. ઓકે, હવે આપણે જોવાના છીએ પ્રમેય 9.1. શું કીધું છે? એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. આપણે ગઈકાલે જોયું હતું કે ભાઈ એક જ પાયા ઉપર આવેલી હોય અને બે સમાંતર રેખાની વચ્ચેની આકૃતિઓ વિશે જોયું હતું. તમે અહીંયા જોયું હતું કે ભાઈ જો પાંચમી આકૃતિની અંદર તમે જોઈ શકતા હતા કે એડી અને બીક્યુ એ બે તમારી સમાંતર બાજુ છે અને તેમની અંદર એટલે કે એ બંને સમાંતર બાજુની વચ્ચે આકૃતિઓ તમને અલગ અલગ ચાર આકૃતિ બનતી હતી. બે સમાંતર બાજુ ચતુષ્કોણ હતા, બે સમલંબ ચતુષ્કોણ હતા. તો અહીંયા એ જ પ્રમાણે છે કે તમારે એક જ પાયા ઉપર આવેલા હોય એવા બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન, એ વસ્તુ સાબિત કરવી છે. તો સૌ પ્રથમ હું પેલા તો આકૃતિ દોરી લઉં કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ બે દોરવાના છે, બરોબર. તો પેલું સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી અને ડી, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ ઈ એફ સી ડી. આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલું ચતુષ્કોણ કયું? એ બી સી ડી. બીજું ચતુષ્કોણ કયું? ઈ એફ સી ડી, બરોબર. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એ એક જ પાયો કયો? ડી સી. અને સમાંતર રેખાઓ કઈ? સી ડી અને એ એફ ની વચ્ચે આવેલા છે. તો તમારે અહીંયા પક્ષ લખાય કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કયો કયો? એ બી સી ડી તથા ઈ એફ સી ડી એ એક જ પાયો અને બે સમાંતર રેખાઓ કઈ કઈ? સી ડી સમાંતર એ ની વચ્ચે આવેલા છે. તમારો પક્ષ કે ભાઈ તમારે શું આપેલું છે કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપેલા છે એ બી સી ડી અને ઈ એફ સી ડી, જે બંને એક જ પાયા સી ડી અને બે સમાંતર બાજુ સી ડી અને એ એફ ની વચ્ચે આવેલા છે. તો સાધ્ય તમારે શું સાબિત કરવું છે? તો આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ એટલે કે સાધ્ય શું લખાય? એ આર ઓફ એ બી સી ડી એટલે કે ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ ઈ એફ સી ડી નું ક્ષેત્રફળ, જે તમારું સાધ્ય બનશે. તો હવે આપણે આ વસ્તુ સાબિત કરવી છે. તો સાબિતી આવશે તો આપણને અહીંયા બે ત્રિકોણ જોવા મળે છે. કયા બે ત્રિકોણ? ત્રિકોણ એ બી ઇ અને બીજો ત્રિકોણ બી સી એફ, એવા બે ત્રિકોણ જોવા મળે. તે બંને ત્રિકોણ માટે જો વાતચીત કરીએ તો પેલો ત્રિકોણ એ ડી ઇ તથા ત્રિકોણ બી સી એફ માટે, તો આ બંને ત્રિકોણ માટે જો વાતચીત કરીએ તો ખૂણો ડી એ ઇ એટલે કે આ ખૂણો અને ખૂણો સી બી એફ એટલે કે આ ખૂણો કેવા બનશે? અનુકોણ. કેમ? કારણ કે એ બી એ ડી અને
बीसी आ बने कई बाजू से समांतर बाजू जेना माटे आ एफ ए अथवा तो ए एफ शु बने छेदिका अने छेदिका ने छेदिका थी बनता अनुकोण नी जोड़ केवी होय छे समान होय छे तो आपणे अहीं लखी शकाय खूणो डी ए ई इज इक्वल टू खूणो सी बी एफ शु बन्या अनुकोण तो आ पण तमारा अनुकोण बनशे खूणो डी ई ए एटले के आ खूणो बराबर अने सी एफ बी एटले के आ खूणो बराबर आ बन्ने खूणा तमारा केवा बने अनुकोण केम कारण के एफ ई डी सी एटले के ई एफ डी सी तमारुं समांतर बाजू चतुष्कोण छे अने समांतर बाजू चतुष्कोण नी अंदर ई डी अने एफ सी तमारी केवी आवशे समांतर बाजुओ तो आपणे अहीं लखी शकाय खूणो डी ई ए इज इक्वल टू खूणो सी एफ बी ए पण तमारा बन्या अनुकोण अने तमने ए डी અને બી સી આ બંને કેવી બાજુ મળશે સમાન કેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે એટલે કે એ ડી ઇઝ ઇક્વલ ટુ બી સી અહીંયા બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ સાથે કેવી થાય છે સમાન તો કઈ શરત લાગુ પડે ખુ ખુ બા શરત મુજબ ખુખુબા શરત મુજબ શું થશે બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે કે ત્રિકોણ એ ડી ઈ એકરૂપ ત્રિકોણ બી સી એફ અને એકરૂપ ત્રિકોણ હોય તો આપણે વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય છે એકરૂપ એટલે કે સમાન હોય છે તો તમને અહીંયા એડીઈ નું ક્ષેત્રફળ એટલે કે એઆર ક્ષેત્રફળ એડીઈ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ઓફ બીસીએફ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ તમને કેવા થાય છે સમાન થાય છે તો આપણે હવે માત્ર ચતુષ્કોણ એબીસીડી ના ક્ષેત્રફળ ની વાતચીત કરીએ તો લખાય હવે એ આર એબીસીડી એટલે કે ક્ષેત્રફળ ઓફ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તો જેમની અંદર આ બે આકાર જોવા મળશે એક તો કયો ત્રિકોણ એ ડી ઈ અને બીજું ઈ બી સી ડી એવો એક ચતુષ્કોણ તો બંને ચતુષ્કોણના એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ બંનેના ક્ષેત્રફળનો સરવાળો તમને કોનું ક્ષેત્રફળ આપશે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી નું તો આપણે અહીં લખી શકાય કે ભાઈ એ આર એ ડી ઈ પ્લસ એ આર ઈ બી સી ડી જ્યાં એ ડી ઈ છે ત્યાં તમે શું લખી શકો બી સી એફ કેમ કારણ કે બંનેના ક્ષેત્રફળ તો સમાન જ છે અને બી સી એફ અને ઈ બી સી ડી ઈ બે થી મદદથી કયું ચતુષ્કોણ બને ઈ એફ સી ડી એટલે કે એ આર ઈ એફ સી ડી બરાબર એ આર એ બી સી ડી જે આપણે સાબિત કરવું હતું તો આ થઈ ગયો તમારો ક્રમય 9.1 બરાબર મિત્રો તો તમને ઘણીવાર એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછે તો તમારે ખાસ યાદ રાખવાનું હોય પ્રમેય છે તો પ્રમેયને કઈ રીતના તૈયાર કરવો આ 9મા ચેપ્ટરનો પ્રમેય માત્ર તમને 3 માર્ક્સમાં પૂછાય છે ઓકે તો એની તમારે તૈયારી કરવી ત્યારબાદ આપણે બીજો એક ટોપિક પણ જોવાનો છે કે ભાઈ જો ત્રિકોણ કે ભાઈ તમારી એક સમાંતર બાજુ ચતુષ્કોણ
समांतर बाजु चतुष्कोण होय એટલે કે ચતુષ્કોણ હોય અને એમની અંદર જો એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાની વચ્ચે જો ત્રિકોણ આવેલું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ એકના છેદમાં બે ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય એટલે કે તમારું તમને સમાંતર બાજુ ચતુષ્કોણને એક જ પાયો અને બે સમાંતર રેખાની વચ્ચે જો ત્રિકોણ દોરવામાં આવેલું હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને એકના છેદમાં બે ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય છે જે આપણે આ નિયમને યાદ રાખવાનો છે ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તેના માટે સૂત્ર આવશે પાયો ગુણ્યા વેદ બરાબર અને જ્યારે આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ શું આવે તો ત્રિકોણ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે આપણે એવું લખી શકીએ કે શું છે તમારું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલા માટે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય છે મિત્રો ઓકે તો હવે આપણે સ્વાધ્યાય 9.2 ની શરૂઆત કરીએ જેમની અંદર પહેલો એક્ઝામ્પલ કે ભાઈ આકૃતિમાં એટલે કે આપેલ આકૃતિ એબીસીડીમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એઈ લંબ બીસી અને સીએફ લંબ એડી છે જો એબી બરાબર કેટલા 16 સેમી એબી ની કિંમત આપી છે 16 સેમી અને એઈ બરાબર 8 સેમી સીએફ બરાબર 10 સેમી હોય તો તમારે એડી એટલે કે તમારે એડી ની લંબાઈ મેળવવાની છે તો આપણે લખાય કે ભાઈ સૌ પ્રથમ આપણે શું કરશું તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવી લઈએ તો AR ઓફ ABCD બરાબર જ્યારે આપણે આ ડીસી પાયા તરીકે ઉપયોગ કરીએ ત્યારે એ તમારો શું બને વેદ એટલે કે અહીંયા લખી દેવાય પાયો ગુણ્યા વેદ પાયો કયો ડીસી ત્યારે વેદ કયો એ ઈ બરોબર એવી જ રીતના આને આપી જઈએ પરિણામ એક એવી જ રીતના જો આપણે પાયો અને વેદ બદલી નાખો એટલે કે જો હવે પાયો તમે એડી લ્યો તેના માટે વેદ કયો થાય સીએફ એટલે કે એડી ગુણ્યા પરિણામ બે પરિણામ એક અને બે પરથી બંને કેવું થાય સમાન એટલે કે ડીસી ગુણ્યા એ બરાબર એડી ગુણ્યા સીએફ તો આમાંથી તમને કિંમતો આપી હશે કોની કોની કિંમત આપી છે તો પહેલા તો તમને એબી ની કિંમત આપી છે તો એબી ની કિંમત કેટલી આપી 16 સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું તેની સામ સામેની બાજુના માપ કેવા હોય સમાન એટલે જેટલું એબી હોય એટલું કયું હોય સીડી કેટલું 16 તો સીડી નું માપ કેટલું છે 16 એ ની કિંમત આપી છે હા કેટલી આપી છે 8 તો એને ગુણ્યા બરાબર એડી ની કિંમત તો આપણે મેળવવાની છે અને સીએફ ની કિંમત તમને આપી છે 10 બરાબર 10 તેથી ચાલો તો આ 10 ને ક્યાં લઈ જશું બરાબર ની પહેલી બાજુ એટલે ક્યાં જશે છેદમાં તો એડી બરાબર 16 ગુણ્યા 8 છેદમાં
एडी बराबर कितना था 16 था 128 तो 128 आपने छेद में 10 से तो 1 पॉइंट कपानो એટલે જવાબ કેટલો આવશે 12.8 માપ કે માથે સેમી માં તો એડી ની કિંમત તમને કેટલી મળે છે 12.8 સેન્ટીમીટર કારણ કે આની અંદર તમને બે વેધ આપ્યા હતા અને બે અલગ અલગ પાયા હતા તો તમે જે પાયો લ્યો કે એને અનુરૂપ વેધ ની લંબાઈ તમારે લેવાની છે ઓકે